જેમને મકાઈ પ્રિય છે એમના માટે આ એક બેસ્ટ પ્રકારના ફેન્સી ડોસા કહી શકાય. સ્વીટ કોર્ન મોઢામાં આવે ને તો એકદમ મસ્ત મસ્ત, એના નામ પ્રમાણે સ્વીટનેસ આપણા મોઢામાં આવે. તો મિત્રો, ફરીવાર એક નવી વાનગીની સફર સાથે આપણે સુરત શહેરના નજીકમાં વેલેન્જા વિસ્તારમાં આવી ગયા છીએ. ઓરેકલ હોસ્પિટલની એક્ઝેક્ટલી સામે પટેલ્સ શ્રી હરિ ફેન્સી ઢોસા, આ રીતનું બોર્ડ તમે જોઈ એટલે ઊભી રાખી દેવાની ગાડી, કારણ કે અહીંયા મળે છે ફેન્સી ઢોસા. ફેન્સી ઢોસાના દીવાનાઓ માટે ખાસ આ જગ્યા છે. મૈસૂર ઢોસા ખાવા હોય એના દીવાનાઓ માટે ખાસ જગ્યા છે. આ જોઈ લો એક વખત જગ્યા, પટેલ્સ શ્રી હરિ ફેન્સી ઢોસા. મિત્રો, ક્રિકેટ રસિયાઓ માટે અહીંયા ક્રિકેટ બોક્સ પણ છે, તમે બુકિંગ કરાવી શકો છો. ત્યાં ક્રિકેટ બોક્સ છે અને એની બાજુમાં જ પટેલ શ્રી હરિ ફેન્સી ઢોસા છે. ચાલો આપણે અંદર જઈને જોઈએ કે અહીંયાની શું ખાસિયત છે. ચાલો, જનક જનક પાયલ સબ્જી બની રહી છે. કઈ કઈ વસ્તુ નાખી? બટર નાખ્યું, કેપ્સિકમ નાખ્યું, ટમેટા, કાંદા. હવે આપણે શું નાખીશું? આદુની પેસ્ટ, લીલું લસણ, કાંદા, ટોપરાની ચટણી, આદુ અને મરચાંની પેસ્ટ અને આ ખાંડેલું મરચું, સૂકું મરચું, ગરમ મસાલો, પનીરના ટુકડા, ચીઝ એડ કરી દીધો, તો મિત્રો જનક જનક પાયલ રેડી થઈ ગયો છે. આ સ્પેશિયલ અહીંયાની ભાજી છે સરસ મજાની. એક વખત આ કેમેરો નજીક લાવો એટલે હું તમને બતાવી દઉં, કિચનમાં બનતી બધી વસ્તુ બતાવી છે. આ તમે જુઓ ને, જો આ પનીરનું ક્યુબ છે, ગરમા ગરમ એકદમ ધોવાળ હાથેને ઉપર ચીઝથી આનો જે વરસાદ કરેલો હતો. તો ચીઝ અને પનીર પ્રેમી માટે આ સ્પેશિયલ છે. અને આના અંદર ઓલરેડી આ કઈ કઈ વસ્તુ નાખી છે, કયા કયા મસાલા નાખ્યા છે, દરેક વસ્તુ મેં તમને બતાવી દીધી છે. સરસ મજાનું અહીંયા સાંભાર ચટણી છે એ પણ હું તમને બતાવું. આ જુઓ, તમે ટોપરાની ચટણી છે, તમે જુઓ એવું નથી કે એકદમ લિક્વિડ છે, સોલિડ સરસ મજાનું ઘાટું ઘાટું એકદમ છે, એટલે આનો સ્વાદ પણ એક નંબર આવે. સાથે સલાડ છે અને સાથે સરસ મજાનો સાંભાર છે. આપણે એ પણ એક વખત ટ્રાય કરીએ. સોલેટ અને આ સરસ મજાનું પેપર છે, તમે કેમેરા નજીક લાવો એક વખત, આમ જુઓ પેપરમાં કેટલું સરસ મજાનું પેપર બનાવ્યું છે. એકદમ ક્રિસ્પી પેપર છે. અને આપણે તોડીએ થોડું અને ટેસ્ટ કરીએ. એકદમ આનો અવાજ પણ સરસ મજાનો આવે છે, એકદમ ક્રિસ્પી છે. ખાતા જ ખ્યાલ આવી જાય કે આની ક્વોલિટી કેવી છે. અને સરસ મજાનું આપણે એક પીસ લઈએ, સાથે થોડીક ભાજી લઈએ. ભાજી આપણે લઈએ એક વખત પેપરમાં, આપણે એવી રીતે લીધું કે જેથી કરીને પનીરનું પીસ ને એવું બધું આવી જાય. ઓરઓલ તમે ફેન્સી ઢોસા પ્રેમી હોય, વેલેન્જા વિસ્તારમાં રહેતા હોય, તો મારા ખ્યાલથી આનાથી વધારે સારો ઓપ્શન તમને નહીં મળે. કારણ કે ફેન્સી ઢોસા આપણે સુરતની અંદર ખાઈએ કે સુરતની બાઉન્ડ્રીઝની આસપાસ જેટલા સિટીઝ છે, વેલેન્જા છે, ઓલપાડ છે, એમાં બધી જગ્યા પર મેં અલગ અલગ જગ્યા પર ઢોસા તો ટ્રાય કર્યા છે, પણ વેલેન્જામાં રંગોલી ચોકડી નજીક અહીંયાના ઢોસા સૌથી બેસ્ટ મને લાગ્યા છે. ફેન્સી ઢોસા ખાવા માટે અહીંયા ચોક્કસથી આવું. વેલેન્જા વિસ્તારમાં તમે રહેતા હોય તો ચોક્કસથી આ જનક જનક પાયલ ઢોસા એકવાર ડેફિનેટલી ટ્રાય કરવા. સરસ મજાનું આ સ્વીટ કોર્ન પેપર બનાવે છે આ ભાઈ. અમૂલ બટર એડ કરી દીધું છે. કાંદા અને કેપ્સિકમ, કાંદા, લસણ, લીલા મસાલો, ખાંડેલું મરચું, ગ્રીન સોસ, સારી રીતે ક્રેશનો મિક્સ કરી દઈએ.
તો મિત્રો, સરસ મજાના સ્વીટકોર્ન ઢોસા એક વખત કેમેરો નજીક લાવું ને તો બતાવી દઉં કે જે રીતે આપણે બધી વસ્તુ બનતા જોઈ છે એવી રીતે હવે તમે ખાતા પણ જોઈ લ્યો કે ભાઈ આપણે એવું કંઈ નવીન નથી ખાતા કે જે આપણે બનતા જોયું નથી. સ્વીટકોર્ન ઢોસા જે લોકોને મકાઈ પ્રેમી છે, ઇંગ્લિશમાં સ્વીટકોર્ન કહેવાય, તો આ સરસ મજાનું આપણે એક વખત પીસ છે એડ કરેલું છે. સ્વીટકોર્ન મોઢામાં આવે ને તો એકદમ મસ્ત મસ્ત, એના નામ પ્રમાણે સ્વીટનેસ આપણા મોઢામાં આવે. જેમને મકાઈ પ્રિય છે એમના માટે આ એક બેસ્ટ પ્રકારના ફેન્સી ડોસા કહી શકાય. સાથે સલાડ અને ચટણીથી તમે એક યુનિક લેવલનો સ્વાદ તો આપી શકો. ઓવરઓલ બેસ્ટ છે. મકાઈ પ્રિય હોય ને તો એક વખત ઢોસામાં ડેફિનેટલી ટ્રાય કરજો, તમને ખૂબ મજા આવશે. મને તો ખૂબ ગમ્યા. ફેન્સી ડોસામાં મેં મકાઈ ડોસા બહુ ઓછા ટ્રાય કર્યા, સ્વીટકોર્ન ડોસા બહુ ઓછા ટ્રાય કર્યા, પણ આજે મને અહીંયા ખાવાની મજા આવી છે. એની મૈસૂર ભાજી બની રહી છે અને ક્વોન્ટિટીમાં બની રહી છે, અને જે રીતે આનું ટેક્સચર જોઈએ છે આપણે વેજીટેબલ્સથી એકદમ પરફેક્ટ છે. વેજીટેબલ્સ બધા આપણે જોઈ શકીએ છીએ અને એનું સારી રીતે આ ભાઈ અત્યારે ઈમાનદારીથી ક્રશ કરી રહ્યા છે. તો એક વખત આપણી ડિશમાં આવે તો આપણે જોઈશું કે આવી કેવી સરસ મજાની આ ભાજી બની છે. તો મિત્રો, આ સરસ મજાની મૈસૂર ભાજી બની ગઈ છે, બલ્કમાં બનાવેલી છે. આપણા માટેનો પોર્શન આપણે લઈ અને ચાલો એક વખત ટેસ્ટ કરી લઈએ. પનીર દીવાના બની રહ્યો છે, અદરકની પેસ્ટ નાખી છે, લીલું લસણ, કાંદા, ટમેટા, આદુની પેસ્ટ, ટોપરાની ચટણી, હવે આદુની પેસ્ટ નાખી, લીલી ચટણી, સ્વીટકોર્ન નાખી દીધા છે, પનીર એડ કરી દીધું, હવે ચીઝ એડ કરી દીધું છે. ફેન્સી ઢોસા હોય એટલે આ બધી વસ્તુ જરૂરી છે. આમ તો આ ફેન્સી ઢોસા છે ને ખાસ ચીઝ લવર માટે જ છે, પનીર લવર માટે. કાજુ નાખી દીધા, દ્રાક્ષ નાખી દીધું, ગ્રીન સોસ, શેઝવાન ચટણી, ચટણી છે કે સોસ, શેઝવાન સોસ. ચાલો, આ સરસ મજાનું પનીર દીવાના રેડી થઈ ગયું છે. તો મિત્રો, પનીર દીવાના સબ્જી આ તમે એક વખત કેમેરો નજીક લાવો ને તો હું તમને બતાવું. આ સરસ મજાના પનીરના ક્યુબ્સ છે, સરસ રીતે આને કટ કર્યા છે. ભાજી કઈ રીતે બની છે ને તમને મેં ઓલરેડી કિચનમાં બતાવી છે. સ્વીટકોર્નને ઘણી બધી વસ્તુ એડ કરી છે, જે વેજીટેબલ્સને બધી વસ્તુ જોઈ શકીએ છીએ. ચીઝ અને પનીર પ્રેમી માટે આ સ્પેશિયલ ભાજી છે. અને ઉપરથી આ સરસ મજાના ટમેટાના સર્કલ કરીને આનું સારું મજાનું ગાર્નિશિંગ કર્યું છે. સરસ મજાની આ મૈસૂર ભાજી છે. ભાજી એવું નથી કે એકદમ લિક્વિડ ફોર્મમાં છે, આને સરસ રીતે ઘાટી બનાવવામાં આવી છે, જેથી કરીને તમે આના જે વેજીટેબલ્સ છે એ ફીલ કરી શકશો. ટમેટા, કાંદા, બધી જ વસ્તુ આપણી નજરની સામે છે, એટલે આ બધી અને લીલું લસણ ને બધી જ વસ્તુ આપણને જોઈ શકાય છે. તો ખાવાની અને ચાવવાની પણ મજા આવશે, કારણ કે એકદમ લિક્વિડ બેઝમાં નથી, સાથે પેપર છે. ચાલો આપણે એક વખત ટ્રાય કરી લઈએ. અહીંયાની મૈસૂર ભાજી આપણે ટ્રાય કરીએ. તો આપણે એક સ્પૂન લગાવ્યું છે. ભાજી ખરેખર ખૂબ સારી છે, બહુ ગરમ મસાલા નથી, ખાવાની મજા આવશે. તમે મૈસૂર ભાજી ઘણી બધી જગ્યા પર ખાધી હશે પણ કંઈક તમને યુનિક ટેસ્ટ અલગથી આપશે. સરસ મજાની ભાજી છે, રાઈના દાણા પણ છે, એટલે ખાવાની કંઈક અલગ મજા આવશે. બીજી વસ્તુ આપણે પનીર દીવાના આજે કાજુ ને બધી વસ્તુ છે ને તમે ડાયરેક્ટલી એમાં જોઈ શકો છો, જે વસ્તુ સ્વીટકોર્ન ને બધી જ વસ્તુ. તો એક વખત આપણે એક સરસ મજાનું સ્પૂન લગાવીએ. કાજુ ક્રિસ્પી ક્રિસ્પી લાગશે તમને, ક્રિસ્પી રાખ્યા છે આમાં. પનીર માટે પનીર ઓલરેડી જ્યારે બનતું હતું ત્યારે આમાં એડ કર્યું હતું, ચીઝ પણ એડ કર્યું હતું, બની ગયા પછી ગાર્નિશિંગ પણ એનાથી કર્યું. ઓવરઓલ બેસ્ટ ભાજી છે. પનીરના દીવાના હોય એમના માટે આ સારું છે. મને તો ઓવરઓલ ખરેખર ખૂબ સારું લાગ્યું, બેસ્ટ છે બધી ભાજી, પાપડ. ઘણા બધા કસ્ટમર આવી ગયા છે, હજી 7 વાગ્યા છે, 7 વાગ્યામાં આટલો સરસ મજાનો માહોલ છે, ઘણા બધા પરિવાર આવી ગયા છે, રવિવાર છે, આપણે દરેક વસ્તુ એન્જોય કરી.
તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, આપણી ચેનલ ધ પક્કા પૂરી સબસ્ક્રાઈબ કરો. હવે મળશો આપણે નવી વાનગી સાથે, નવી સફર સાથે. ખાવા પીવો મજ કરો.